પ્રશ્નોના મુદ્દાઓ કે જે તમને પરીક્ષા સમયે ખૂબ ઉપયોગી થવાના છે એના વિશે પણ આપણે થોડુંક જોઈ લઈએ કે કયા પ્રશ્નની અંદર કયા મુદ્દાઓ આવે છે અને એની સાથે સાથે એક વસ્તુ એ પણ જોવાઈ જશે કે તમે જ્યારે પ્રશ્ન લખો છો તો એ પ્રશ્નને તમે કઈ સ્ટાઇલથી લખો છો એ પ્રશ્નની જવાબ લખવાની જે રૂપરેખા છે એ કેવા પ્રકારની છે તો પ્રથમ યુનિટ ભારતીય સમાજનો ખ્યાલ છે એ ભારતીય સમાજના ખ્યાલની અંદરથી પ્રથમ પ્રશ્ન એવો છે કે ભારતીય સમાજની સામાજિક સાંસ્કૃતિક ખાસિયતો વર્ણવો તો આ પ્રશ્નનો જવાબ જ્યારે લખવાનો થાય ત્યારે સૌ પ્રથમ પ્રસ્તાવના લખવાની ત્યારબાદ ભારતીય સમાજની સામાજિક સાંસ્કૃતિક ખાસિયતો એમાં કેટલાક મુદ્દાઓ છે એ આપણે જોઈએ તો પ્રથમ મુદ્દો છે સામાજિક વિવિધતા બીજો મુદ્દો છે સાંસ્કૃતિક વૈવિધ્ય ત્રીજો મુદ્દો છે સહિષ્ણુતા ચોથો મુદ્દો છે વિવિધતામાં એકતા પાંચમું છે સાતત્ય છઠ્ઠું છે બિનસાંપ્રદાયિકતા અને બહુત્વવાદની નીતિ અને છેલ્લે આ બધા જ મુદ્દાઓનું વિશ્લેષણ કરીને પછી ઉપસંહાર લખવાનો હોય છે એવી જ રીતે બધા જ પ્રશ્નો છે એ બધા પ્રશ્નોની અંદર આ પ્રકારે તમારે પ્રશ્નનો જવાબ લખતી વખતે પ્રસ્તાવના પછી જે તે મુદ્દાઓ છે એ મુદ્દાઓનું વિશ્લેષણ અને ત્યારબાદ છેલ્લે ઉપસંહાર લખવાનો રહેશે જો આ રીતે પ્રશ્ન તમે લખશો તો ખૂબ જ સારી રીતે અને સારા માર્ક્સથી તમે પરીક્ષાની અંદર પાસ થઈ શકો છો બીજો પ્રશ્ન જોઈએ તો ગ્રામીણ સમુદાયનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ વર્ણવો તો આ પ્રશ્નની અંદર સૌ પ્રથમ પ્રસ્તાવના લખવાની ત્યારબાદ ગ્રામીણ સમુદાયનો અર્થ એટલે કે જુદા જુદા વિદ્વાનો છે એ વિદ્વાનોએ એની વ્યાખ્યાઓ આપી હોય તો એ વ્યાખ્યાઓ આપણે લખવાની ત્યારબાદ ગ્રામીણ સમુદાયના જે લક્ષણો છે એ લક્ષણોને સવિસ્તાર સમજાવવાના છે તો અહીંયા માત્ર આપણે મુદ્દાઓ આપ્યા છે તો એ મુદ્દાઓ જોઈએ તો પહેલું લક્ષણ એવું છે ગામડાનું કે ગામડું એ પ્રાથમિક સમુદાય છે બીજું લક્ષણ છે મુખ્ય વ્યવસાય ખેતી છે ત્રીજું લક્ષણ છે પ્રકૃતિ સાથે નિકટનો સંપર્ક અને સંઘર્ષ આગળ જોઈએ તો ચોથું લક્ષણ છે એકવિધતા પાંચમું લક્ષણ છે ઐક્ય છઠ્ઠું લક્ષણ છે જ્ઞાતિ અને કૃષિ અર્થવ્યવસ્થા આધારિત સ્તરીકરણ સાતમું લક્ષણ છે સામાજિક ગતિશીલતા આઠમું લક્ષણ છે વિશિષ્ટ જીવનશૈલી અને ત્યારબાદ ઉપસંહાર આગળનો પ્રશ્ન જોઈએ તો નગર સમુદાયનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ વર્ણવો અથવા તો ચર્ચા કરો આ પ્રકારે પ્રશ્ન પૂછાઈ શકે તો એમાં પણ સૌપ્રથમ તો પ્રસ્તાવના લખવાની ત્યારબાદ નગર સમુદાયનો અર્થ એટલે કે જે નગર સમાજશાસ્ત્રીઓએ જે વ્યાખ્યાઓ આપી છે નગર સમુદાયની એ વ્યાખ્યાઓ લખવાની ત્યારબાદ નગર સમુદાયની લાક્ષણિકતાઓના જે મુદ્દાઓ છે અહીંયા દસ મુદ્દાઓ આપેલા છે એ દસ મુદ્દાઓનું વિશ્લેષણ કરીને આખે આખો જે પ્રશ્ન છે એ લખવાનો છે તો આ મુદ્દાઓ જોઈએ તો પ્રથમ મુદ્દો છે સામાજિક અનેકવિધતા બીજો મુદ્દો છે દૂરવર્તી સંબંધો ત્રીજો મુદ્દો છે સામાજિક સહિષ્ણુતા ચોથું છે દૂરવર્તી સામાજિક નિયંત્રણ પાંચમું છે સામાજિક ગતિશીલતા છઠ્ઠું છે સ્વૈિક મંડળો સાતમું છે 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 આઠમું સ્થાનિક નવમું યંત્રવત જીવન દસમું છે નગરોના કદમાં વૈવિધ્ય અને છેલ્લે ઉપસંહાર લખવાનો છે તો પ્રથમ યુનિટ છે એ પ્રથમ યુનિટની અંદર આ ત્રણ પ્રશ્નો છે એ ત્રણ પ્રશ્નો ખૂબ મહત્ત્વના છે મિત્રો તો આગળના જે યુનિટો છે એ યુનિટની અંદર પણ જુદા જુદા પ્રશ્નો છે જે આપણે આગળ આગળ જોયા છે તો એ યુનિટના પ્રશ્નો અને એ પ્રશ્નોના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પણ આપણે જોવાના છે તો આગળના યુનિટના મુદ્દાઓ છે એ મુદ્દાઓ આગળના યુનિટના પ્રશ્નો છે એ પ્રશ્નો એ કઈ રીતે લખવાના છે એમાં કયા કયા મુદ્દાઓ સમાવિષ્ટ છે એ હવે પછીનો જે વિડીયો આવશે એ વિડીયોની અંદર તમે જોઈ શકશો તો આગળનો વિડીયો જોવો હોય તો હવે પછી જે લિંક મૂકવામાં આવશે વિડીયોની યુટ્યુબ ચેનલની લિંક મૂકવામાં આવશે એ લિંક પરથી તમે જોઈ શકશો